ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 આગ્રશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર 2 સુરેખ સહસંબંધમાં સ્વાધ્યાય 2.3 નો આઠમો દાખલો આજે આપણે જોશું. ક્રમાંક સહસંબંધાત્મકનો ટૂંકો દાખલો છે. આની પહેલા આપણે ક્રમાંક આગળના લેક્ચરમાં ક્રમાંક સહસંબંધમાં આપણે પહેલું સૂત્ર જોઈએ કે જ્યારે અવલોકન પુનરાવર્તિત ન થતું હોય ત્યારે આપણે ક્રમાંક સહસંબંધનું કયું સૂત્ર મૂકશું, તો કે r બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન એન કાઉન્સમાં એન સ્ક્વેર માઇનસ 1. એ ક્યારે આવશે કે જ્યારે અવલોકન પુનરાવર્તિત થતું ન હોય ત્યારે. પરંતુ અવલોકન જ્યારે પુનરાવર્તિત થતું હોય ત્યારે આપણે જોયું કે એ પ્રમાણે આપણે દાખલો જોયો કે r બરાબર 1 માઇનસ 6 કાઉન્સમાં ડી સ્ક્વેર પ્લસ સીએફ અપોન એન કાઉન્સમાં એન સ્ક્વેર માઇનસ 1. હવે પછીનો ટૂંકો દાખલો છે સ્વાધ્યાય 2.3 નો આઠમો. 10 વિદ્યાર્થીઓએ કોઈ બે વિષયમાં, જો 10 વિદ્યાર્થીઓ આપણને કીધું છે એટલે એન બરાબર આપણે કેટલા લેશું, 10. 10 વિદ્યાર્થીઓએ કોઈ બે વિષયમાં મેળવેલ ગુણ પરથી ક્રમાંક સહસંબંધ, એટલે કે આપણને અહીંયા આર આપી દીધેલો છે, કેટલો આવ્યો છે 0.5 મળે છે. પાછળથી એવી ખબર પડે છે, આવા ઘણી વખત બોર્ડમાં આ પ્રકારના દાખલો પૂછાય છે, એવી ખબર પડે છે કે એક વિદ્યાર્થીના ક્રમનો તફાવત કેટલો હતો, 7 હોવો જોઈએ. પરંતુ ભૂલથી 7 ને બદલે કેટલો લેવાઈ ગયો છે, 3 લેવાઈ ગયો છે. તો ક્રમાંક સહસંબંધાત્મકની સુધારેલ કિંમત આપણે શોધવાની છે. તો સૌપ્રથમ પહેલા આપણે r નું સૂત્ર મૂકશું ક્રમાંક સહસંબંધનું. આપણે n બરાબર અહીં આપી દીધેલા છે, કેટલા આપ્યા છે, n બરાબર 10 અને r બરાબર કેટલા આપ્યા છે, 0.5. r બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન એન કાઉન્સમાં એન સ્ક્વેર માઇનસ 1. તો આપણને r ની કિંમત આવી છે, કેટલી આવી છે, 0.5. 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર, ડી સ્ક્વેર આપણે મેળવવાનું છે. એની કિંમત કેટલી છે, 10. એનો સ્ક્વેર 10 નો સ્ક્વેર માઇનસ 1. 0.5 બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન 10 નો સ્ક્વેર કરશો એટલે કેટલા આવશે, 100 માઇનસ 1. 0.5 બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન 100 માંથી 1 માઇનસ કરશો એટલે કેટલા આવશે, 99. 99 ને 10 વડે ગુણશો એટલે કેટલા આવશે, 990. હવે 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન 990 છે, આખા પદને આપણે બરાબર ની આ બાજુ છે તો આ સાઈડ લઈ લેશું બરાબર, તો માઇનસ માંથી કેવું થઈ જશે, પ્લસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન 990 બરાબર 1. અહીં 0.5 છે, પ્લસ છે, બરાબર ની સામેની બાજુ જશે તો માઇનસ પ્લસ માંથી કેવા થઈ જશે, માઇનસ. હવે આપણે 6 સિગ્મા ડી સ્ક્વેર છે ને આપણે એકલો રાખી દઈશું, તો અહીંયા આપણે 1 માંથી 0.5 માઇનસ કરશો એટલે કેટલા આવશે, 0.5. હવે 990 અહીંયા ભાગાકારમાં છે, સામેની બાજુ જશે એટલે કેવા થઈ જશે, ગુણાકારમાં 990. 6 ગુણાકારમાં છે, સામેની બરાબર ની સામેની બાજુ જશે એટલે સિગ્મા ડી સ્ક્વેર બરાબર 990 ને 0.5 વડે ગુણો એટલે કેટલા આવશે, 495 ભાગ્યા 6. હવે 495 ભાગ્યા 6 કરો, 495 ભાગ્યા 6 એટલે સિગ્મા ડી સ્ક્વેર આપણને કેટલો મળશે, 82.5. પણ જે સિગ્મા ડી સ્ક્વેર મળ્યો એ આપણને કેવો મળ્યો છે, ખોટો મળ્યો છે. હવે આપણે સુધારેલો ડી સ્ક્વેર મેળવવાનો છે. હવે સુધારેલ આપણે સિગ્મા ડી સ્ક્વેર મેળવવાનો છે. જે આપણે અહીંયા સિગ્મા ડી સ્ક્વેર મળ્યો છે આ કેવો મળ્યો છે, ખોટો મળ્યો છે. કારણ કે અહીંયા આપણે દાખલામાં ખબર છે, 7 ના બદલે
26